કેશોદના માણેકવાડા ગામના ખેડૂતો વર્ષોથી બગાયતી ખેતી અપનાવી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. કેશોદ તાલુકાના માણેકવાડા ગામના નિવૃત્ત શિક્ષક અને પ્રગતિશીલ ખેડૂત રામભાઈ દેવાભાઈ ડાંગરે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ બાગાયતી ખેતી અપનાવી આશરે 5 વીઘામાં વિવિધ 5 જાતોની બોરડીનું વાવેતર કરી ઓછા ખર્ચે 38 વર્ષથી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. એક વખત બોરડીનું વાવેતર કર્યા બાદ વર્ષો સુધી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી સારું વર્તન મેળવી શકાય છે, જેથી અન્ય ખેતપેદાશો કરતાં સારું વર્તન મેળવી રહ્યા છે. રામભાઈ ડાંગરે સુરતી કાંઠા ખારેક એપલ ચોકલેટ ગુલાબોર સહિતની બોરડીનું વાવેતર કરેલ છે, જેમાં દર વર્ષે 5 વીઘામાં આશરે 20-25 હજારનો ખર્ચ થાય છે, જેની સામે 2 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. હાલમાં બોરનું ઉત્પાદન શરૂ હોય કેશોદ જૂનાગઢ રાજકોટ સહિતના બજારોમાં બોરનું વેચાણ કરી રહ્યા છે. હાલમાં 40-50 રૂપિયાની સુધીના પ્રતિ કિલોના ભાવથી વેચાણ થઈ રહ્યું છે. બાગાયતી ખેતી કરતા રામભાઈ ડાંગરે જણાવ્યું હતું કે દર વર્ષે સરારસ ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં બોરનું ઉત્પાદન શરૂ થાય છે. હાલમાં ગોળબોરાનું થોડા દિવસો વહેલું ઉત્પાદન શરૂ થયું છે, જ્યારે અન્ય જાતના બોરનું 2 સપ્તાહ બાદ ઉત્પાદન શરૂ થશે. રામભાઈ ડાંગર દર વર્ષે બોરની ઉપજ ઇજારાથી આપી 2 લાખથી વધુની આવક મેળવે છે, જેની સાથે ઇજારેદાર બોરનું છૂટક અને હોલસેલ વેચાણ કરી 2.5-3 લાખ સુધીની આવક મેળવે છે. રામભાઈ ડાંગરે વર્ષો પહેલાં બાગાયતી અપનાવી વર્ષો સુધી ઉત્પાદન મેળવી રહ્યા છે, ત્યારે મુલાકાતી ખેડૂત ભીમસિંહભાઈ બારિયાને વાવેતરથી અત્યાર સુધીની માવજત મહેનત ઉત્પાદન વિશે વિસ્તૃત માહિતી આપી હતી, જે બાબતે મુલાકાતી ખેડૂતે પોતાના પ્રતિભાવ રજૂ કરી અન્ય ખેડૂતોએ પણ બાગાયતી ખેતી અપનાવવા ભલામણ કરી હતી. એપ્રિલ માસમાં બોડીની ડાળીઓની કટિંગ કરવું પડે છે. રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો વધુ પડતો છંટકાવ કરવો પડતો નથી. એક વખત વાવેતર કર્યા બાદ વર્ષો સુધી ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલમાં 2 જાતના બોરનું ઉત્પાદન શરૂ થયું છે. થોડા દિવસો બાદ અન્ય જાતના બોરનું વેચાણ શરૂ થશે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. હું આજે માણેકવાડા રામભાઈની બોરની વાડીએ આવેલો છું મુલાકાતી તરીકે. હવે રામભાઈના કહેવા મુજબ 1982માં એને 5 વીઘા એટલે કે 2 એકરની બોરડીને એને વાવેતર કરવાનું છે, અને તમામ યુનિવર્સિટીના ભાગરૂપ માંગરોળમાં જેની જે બ્રાન્ચ છે અમૃતબાગ, ત્યાંથી એના જે નિષ્ણાત વૈજ્ઞાનિકો છે એને પ્રયોગ રૂપે વિવિધ પ્રકારની 5 જાત ગોલા છે, ઇમરૂન ઇમરાન છે, પછી ચોકલેટ છે, પછી કોથમીરનો છે, વિવિધ પ્રકારની 5 જાતની એને આપેલા બધા, અને ત્યારથી એને ચાલી ત્યારથી 2-3 વર્ષ એનું ઉત્પાદન ચાલુ થઈ ગયું અને અત્યારે તો ટોચ ઉપર છે. અને બીજું મને એવું લાગ્યું કે ઘણાય બગીચા મારા મિત્રો છે એને પૂછ્યું, તેણે કીધું કે આ સાલ વાવાઝોડું અને કમોસમી વરસાદની એવી એની નુકસાની થઈ કે મારે બોર 20% તો શું પણ 10% બોર નથી. પણ મેં અહીંયા જોઈને મને એમ લાગ્યું કે જોઉં તો ખોરા જેની અંદર 2 સુમાર ફાલ છે અને બહુ